विद्यानगर प्राथमिक शाला धोरण बे विषय गणित एमा हवे आपणे जोईशुं आपेला खाली खानामां वस्तु दोरी जूथ पूरू करो तो आमां तमने शुं आपेलुं छे जूथ बनावाना छे बे बे दस नुं जूथ वीस नुं जूथ तीस नुं जूथ एवी रीते तमारे शुं करवानुं छे जूथ बनावानुं छे ए तमने चोपड़ीमां स्वाध्यायपोथीमां गणितमां आपेलुं छे હવે આપણે જોઈએ કે 10નો જૂથ તો એમાં પહેલા ખાનામાં પહેલું ચિત્ર શેનું છે બોલનું ચિત્ર છે તો એવી રીતે બે બેના જૂથ બનાવ્યા છે બોલના તો પહેલા બોક્સમાં બે બોલ દોરેલા છે બીજા બોક્સમાં બે બોલ દોરેલા છે ત્રીજા બોક્સમાં બે બોલ છે અને ચોથા બોક્સમાં બે બોલ છે અને પાંચમા બોક્સમાં શું આપેલું છે ખાલી ખાનું આપેલું છે તો એવી રીતે આપણે પાંચમા બોક્સમાં શું કરવાનું છે બે બોલ દોરવાના છે એટલે 10નો જૂથ બની જાય પછી બધા બોલ આપણે ગણીએ તો બોલ 10 થાય ને એવી રીતે 10નું જૂથ બનાવવાનું છે તો આપણે બોલ દોરીશું 10ના જૂથમાં આપણે બે બોલ દોરી દીધા ને એટલે 10નું જૂથ કમ્પ્લીટ થઈ ગયું હવે જોઈશું 20નું જૂથ આપેલું છે એમાં ચોરસ ટાઈપ ડિઝાઇન ત્રિકોણ ટાઈપ ડિઝાઇન આપેલી છે તો એમાં બી આપણે બે બેના જૂથ બનાવવાના છે તો પહેલા બોક્સમાં બેનું જૂથ આપેલું છે બીજા બોક્સમાં બેનું જૂથ આપેલું છે ત્રીજા બોક્સમાં બેનું જૂથ આપેલું છે ચોથા બોક્સ ખાલી છે અને પાંચમો બોક્સ બી ખાલી છે તો હવે આપણે જોઈશું જે ખાલી ખાના છે તેમાં આપણે ડિઝાઇન દોરી લઈશું પછી આપણે જૂથને ગણીશું કે 20નું જૂથ બની ગયું કે નહીં હવે આપણે ડિઝાઇન દોરી દઈએ હવે 20નું જૂથ જે ખાલી ખાના હતા ત્યાં આપણે ડિઝાઇન દોરી દીધી હવે જોઈશું જે ખાલી ખાના છે તે ભરાઈ ગયા છે ત્યાં તમને ખબર ખ્યાલ આવી જશે કે નીચે લાઈન દોરેલી છે તો હવે આપણે ગણીશું કે પહેલા ખાનામાં બે જૂથ છે બીજા ખાનામાં બે છે ત્રીજા ખાનામાં ચોથા ખાનામાં પાંચમા ખાનામાં એવી રીતે કેટલા ખાના આપેલા છે 10 ખાના આપેલા છે અને એની અંદર ડિઝાઇન આપેલી છે તો કેટલા જૂથ થયા 20નું જૂથ થઈ ગયું હવે જોઈએ આપણે 30નું જૂથ આપેલું છે તેમાં ખાલી ખાના છે ત્યાં નીચે લાઈન દોરેલી છે તો ત્રિકોણ આપેલા છે તો પહેલા ખાનામાં બે ત્રિકોણ છે બીજું ખાનું ખાલી છે ત્રીજા ખાનામાં બે ત્રિકોણ છે એવી રીતે બધા ત્રિકોણ દોરવાના છે ખાલી ખાનામાં અને પછી કેટલાનું જૂથ બનાવવાનું 30નું જૂથ બનાવવાનું તો હવે આપણે ત્રિકોણ દોરીને પછી જૂથ બનાવી દઈએ હવે 30નું જૂથ આપણે તૈયાર કરી દીધું દોરીને એમાં આપણે ગણીએ કે પહેલા બોક્સમાં બે ત્રિકોણ છે પછી બીજું બોક્સ ખાલી હતું એમાં આપણે ત્રિકોણ દોર્યું પછી ત્રીજું બોક્સ ભરેલું હતું ચોથું બોક્સ ખાલી હતું એમાં ત્રિકોણ દોર્યું તો એવી રીતે કુલ કેટલું જૂથ થાય છે 30નું જૂથ થાય છે બધામાં બે બે ત્રિકોણ આપેલા જ્યાં ખાલી ખાના હતા ત્યાં આપણે 30ના જૂથ કર્યા તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું 10ના જૂથ 20ના જૂથ અને 30ના જૂથ ચોપડી બોર્ડ ઉપર આપણે બોલ વિશે જોઈ ગયા હવે જોઈએ 10ના જૂથમાં શું આપેલું છે ઝાડનું ચિત્ર આપેલું છે તો એવી રીતે બે બેના જૂથ આપેલા છે ઝાડના તો આપણે શું કરવાનું છે બે બેના જૂથ દોરવાના છે તો એવી રીતે આપણે ખાલી ખાનામાં બે બે ઝાડ દોરવાના છે તો પહેલા ખાનામાં આપેલા છે બીજા ખાનામાં આપેલા છે ત્રીજા ખાનામાં બી આપેલા છે અને ચોથું અને પાંચમું ખાનું ખાલી છે તો આમાં બે બે ઝાડ દોર્યા તો આપણે દોરીશું હવે જોઈએ 10નું જૂથ તો 10ના જૂથમાં ફુગ્ગા આપેલા છે તો જે ખાલી ખાનું આપેલું છે તેમાં આપણે ફુગ્ગા દોરવાના છે અને 10નું જૂથ પૂરું કરવાનું છે તો ગણીશું આપણે ફુગ્ગા કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો એવી રીતે 10નું જૂથ થઈ ગયું પછી સ્ટાર આપેલા છે તો સ્ટારમાં બી ખાલી ખાનામાં શું કરવાનું છે સ્ટાર દોરવાના છે જેવી રીતે મેં દોર્યા છે એવી રીતે તમારે દોરવાના છે તો પછી હવે ગણીએ સ્ટાર 1 2 3 4 5 6 7 8 9 10 તો આ બની ગયું 10નું જૂથ પછી જોઈએ 20નું જૂથમાં સફરજન આપેલા છે તો સફરજનમાં બી આ બે બોક્સ ખાલી છે તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 પછી આ ખાલી ખાનામાં આપણે દોર્યું તો 11 12 13 14 15 16 17 18 19 20 તો આવી રીતે 20નું જૂથ થઈ ગયું તો પછી જોઈએ હવે આ તો આપણે બોર્ડ ઉપર જોઈ ગયા કે ડિઝાઇન આપેલી છે ત્રિકોણ ટાઈપ તો એમાં પહેલા બે ખાના આપેલા છે બીજા બેમાં ત્રીજા બેમાં અને ચોથું ખાનું ખાલી છે તો પછી આમાં બે ત્રિકોણ દોર્યા આમાં બે ત્રિકોણ દોર્યા પછી નીચે આમાં એક ત્રિકોણ આપેલું છે અને એક ત્રિકોણ દોરવાનું હતું પછી નીચે બે ત્રિકોણ દોર્યા તો હવે આપણે બધા ત્રિકોણ ગણીશું તો 20 થશે તો 20નું જૂથ બની ગયું પછી 30નું જૂથ છે તો આ બી આપણે બોર્ડ ઉપર જોઈ લીધું હતું હવે જોઈશું પાના નંબર 19 એમાં શું આપેલું છે પ્રશ્ન 6 સૂચના મુજબ પ્રશ્નોના જવાબ લખો તો પ્યાલા કેટલા આપેલા છે તો આપણે ગણીશું પ્યાલા કેટલા આપેલા છે તો 1 2 3 4 5 6 7 8
આઠ નવ દસ અગિયાર બાર. તો પહેલાં કેટલા આપેલા છે? બાર આપેલા છે. તો અહીંયા કેટલા લખવાના? મેં લખ્યા એવી રીતે તમારે લખવાના, બાર. પછી બંગડીઓ કેટલી છે? તો આપણે બંગડીઓ ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ. તો કેટલી બંગડીઓ છે? પચીસ બંગડીઓ છે. તો આપણે લખીશું પચીસ. પછી કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે? તો આ શું આપેલું છે? કાનમાં પહેરવાની બુદ્ધિ આપેલી છે. તો હવે જોઈશું કે કડીઓ કેટલી છે. તો હવે ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આપેલી છે. તો અહીંયા કેટલા લખવાના? ચોવીસ લખવાના. પછી કડીઓની જોડી કેટલી છે? તો કડીઓની જોડી કેટલી છે? તો આપણે ગણીશું, જોડીમાં ગણવાની છે. તો એક જોડી, બે જોડી, ત્રણ જોડી, ચાર જોડી, પાંચ જોડી, છ જોડી, સાત જોડી, આઠ જોડી, નવ જોડી, દસ જોડી, અગિયાર જોડી અને બાર જોડી. તો અહીંયા કેટલા લખવાના? બાર લખવાના. પછી પાંચમામાં દરેક જોડીમાં કડીઓ કેટલી છે? તો દરેક જોડીમાં કેટલી બુટ્ટીઓ કેટલી આપેલી છે એમાં એવું કીધું છે. તો દરેક જોડીમાં બધામાં કેટલી બુટ્ટીઓ આપેલી છે? બે બે બુટ્ટીઓ આપેલી છે. જો પહેલા ખાનામાં બે બુટ્ટી, બીજા ખાનામાં બે બુટ્ટી, તો દરેક જોડીમાં કડીઓ કેટલી? તો શું લખવાનું? બે લખવાનું. એટલે કેટલા આવશે? બે આવશે. હવે જોયું છઠ્ઠા નંબરમાં ચમચીઓ કેટલી છે. તો હવે ચમચી ગણીશું કે કેટલી ચમચીઓ આપેલી છે. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ. તો કેટલા આપેલા છે ચમચીઓ? ચોવીસ આપેલી છે. તો અહીંયા કેટલા લખવાના? ચોવીસ લખવાના. પછી ચમચીઓના જૂથ કેટલા છે? તો જોઈશું આપણે ચમચીઓના જૂથ કેટલા છે. તો આમાં ખાલી આપણે જૂથ ગણવાના છે ચમચીઓમાં, બધી ચમચીઓ નથી ગણવાની. એટલે જોઈએ જૂથમાં ચમચીઓમાં જૂથ કેટલા છે. તો એક જૂથ, બે જૂથ, ત્રણ જૂથ, ચાર જૂથ, પાંચ જૂથ, છ જૂથ. તો અહીંયા કેટલા આવશે? છ લખવાના આવશે. પછી દરેક જૂથમાં કેટલી ચમચીઓ છે? તો ગણીશું એક જૂથમાં કેટલી ચમચી. તો એક જૂથમાં એક બે ત્રણ ચાર, તો એક જૂથમાં ચાર ચમચી. પછી બીજા જૂથમાં એક બે ત્રણ ચાર, એવી રીતે બધા જૂથમાં કેટલી ચમચી છે? ચાર ચાર ચમચી છે. તો અહીંયા તમારે કેટલા લખવાના? દરેક જૂથમાં કેટલી ચમચી છે? કેટલા આવશે? ચાર આવશે. હવે જોઈશું પાના નંબર વીસ. એમાં શું છે? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પાના નંબર વીસમાં શું આપેલું છે? કૂતરું આપેલું છે અને કૂતરાને ખાવાનું હાડકું આપેલું છે. ને તો આપણે અહીંયા પેન્સિલથી એને દોરવાનું છે, પેન્સિલથી પૂર્ણ કરવાનું છે ચડતા ક્રમમાં. અને ઉતરતા ક્રમમાં તો અહીંથી થાય. તો હવે આપણે આને દોરી દઈશું આવી રીતે પેન્સિલથી. આ શું બની ગયું? કૂતરાને ખાવા માટેનું હાડકું બની ગયું ને. હવે જોઈશું બીજા નંબરમાં શું આપેલું છે? ઝાડ આપેલું છે ને, તો આ ઝાડને પૂરું કરવાનું છે. તો એને બી પેન્સિલથી દોરવાનું છે. તો અહીંયા ત્રેપનથી દોરવાનું ચાલુ કરશું. તો પછી એને આવી રીતે જોઈન કરવાનું છે. આવી રીતે ઝાડ બનાવવાનું છે. તો તમારે આવી રીતે દોરી દેવાનું, આવી રીતે જૂથમાં જૂથ બનાવીને આવી રીતે ડિઝાઇન દોરી દેવાની. પછી સૂચના મુજબ આ બંગડીઓને ગણીને તમારે કરી દેવાનું અને પછી ચડતા કે ઉતરતા ક્રમમાં આવી રીતે ગોઠવી દેવાનું.